રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર આજે ડીસા તાલુકામાં ખેતી પ્રત્યે નામના મેળવનાર પ્રગતિશીલ ખેડૂત કન્વરજી વાઘનિયાની મુલાકાતે આવ્યા હતા અને તેમની ખેત પદ્ધતિથી પ્રભાવિત થઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આ ખેતી પ્રધાન દેશના ડીસા તાલુકાના જ એક એવા પ્રગતિશીલ ખેડૂત કન્વરજી વાઘનિયાની આધુનિક ખેત પદ્ધતિથી પ્રભાવિત થઈને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર ડીસા તેમની મુલાકાતે પહોંચ્યા હતા. કન્વરજી વાઘનિયાએ ગત શિયાળાની ઋતુમાં ચોળીની ખેતી કરીને વિક્રમ સર્જ્યો હતો અને તેમની આ સિદ્ધિ બદલ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કન્વરજી વાઘનિયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેમની આ ખેત પદ્ધતિથી પ્રભાવિત થઈને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર આજે ડીસા કન્વરજીના ખેતર પર પહોંચી ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરીને કન્વરજી વાઘનિયાની ખેત પદ્ધતિથી પ્રભાવિત થઈ ગયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જુગલજી ઠાકોરે જણાવ્યું હતું, તેમના દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારના અહીંના પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રજૂઆત કરવામાં આવશે. આજે ડીસા ખાતે કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર અમે લોકો આવ્યા છીએ. એવું કહેવાય કે ખેડૂતે જે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આ કોરોનાની મહામારીની અંદર સમગ્ર દેશ અને દુનિયાની અંદર કોઈકે કદાચ કોઈને ભોજન પૂરું પાડ્યું હોય અને કોઈક જગ્યાએ સમૃદ્ધ થઈ અને લોકોને પણ સમૃદ્ધિ તરફ લઈ ગયા હોય તે ખેડૂત છે. કન્વરજીની ફાર્મ હાઉસની મુલાકાત લઈ અને એમની એક અલગ ટાઈપની ખેતી કે જે શિયાળાની અંદર ચોળી વાવી અને એમાં સક્સેસ જવું એના માટે અમે અહીંયા મળવા આવ્યા હતા, જોવા આવ્યા એમણે કેવી રીતે શિયાળાની અંદર ચોળી વાવી અને એનું ઉત્પાદન લીધું. મળ્યા પછી અમને જોયું અહીંયા, જ્યારે અમે એમના પરિવારને એમને મળ્યા ત્યારે અમને ખરેખર લાગ્યું કે જે માણસ 18-18 કલાક સુધી ખેતીવાડીની અંદર પરસેવો પાડી અને મહેનત કરતો હોય એ માણસ 100% સક્સેસ જાય છે. અને એ પોતે પણ આજે ઘણા લોકો એડવર્ટાઇઝના કે પેલા તેલની કે સાબુની એડવર્ટાઇઝમાં આપીને કહેતા હોય છે કે ભાઈ અમે આની અંદર આ સાબુ વાપરવાથી કે આ તેલ વાપરવાથી આનું 100%, પરંતુ ખરેખર એની અંદર જે વપરાતી જે વસ્તુઓ હોય છે એ ખેડૂત પકવતો હોય છે. અને એ આજે કન્વરજીભાઈને મળ્યા પછી મને ખરેખર એવું લાગ્યું કે એમણે જે કંઈ બી ખેતીવાડીની અંદર જે ઉત્પાદન મેળવ્યું અને એની અંદર જે પ્રોડક્શન મેળવ્યા પછી એનો ખરેખર ભાવ, એમ કે મળ્યા પછી બી પણ એમણે પોતે એક એવો ખેડૂત હતો કે જેને વધારે ઊંચો ભાવ મળતો હતો તો પણ કે ભાઈ મારા આટલોથી વધારે લેવો નથી. અને આજે મને ખુશી છે કે 500 કરતાં પણ વધારે ખેડૂતો શિયાળાની ખેતીની અંદર ચોળી વાવવા માટે તૈયાર છે. બીજા પણ એ લોકો એ પોતે પ્રયોગો કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અહીંયા જે અહીંયા આજુબાજુના ખેડૂતો પણ આ જોવા માટે ખેતીવાડી જોવા આવ્યા છે એમને પણ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, વંદે માતરમ. આવનારા સમયની અંદર અહીંયા જે પ્રમાણે મેં ખેતીવાડીની એમની મુલાકાત લીધી છે, એમના 100% એમના જે વિચારો છે, જે એમની ખેતીવાડી જોઈ છે એ 100% રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીશું. આવા ખેડૂતો જેટલી વધારેમાં વધારે ખેતીવાડી કરે એના માટે કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં રજૂ કરીને એમને ખૂબ મોટી સહાય મળે એવા પ્રયત્નો કરીશું.